नमस्ते, आज आप चेप्टर त्रण संख्या साथ रमत में आप अविभाज्य संख्याओ विषे आप समझू। तो सौ प्रथम अँ एक टेबल आपेलू है, बराबर तेनो आप अभ्यास करिए। हवे अहीं एक की बार ना अवयवो छे आपेला छे, बराबर एक नो अवयव एक, बे नो अवयव एक अने बे, त्रण ना अवयव एक अने त्रण, चार ना अवयव एक बे चार, पांच ना अवयव एक अने पांच, बराबर आ रीते बधी संख्याओ ना अवयवो आपणे आपेला छे अने अवयव केम पड़ाय ते आपणे शीखी गया छीए, बराबर। तो अवयवो नी संख्या अहीं आपेली छे, बराबर के एक ना अवयवो नी संख्या एक छे, बे ना अवयवो नी संख्या बे, त्रण ना अवयवो नी संख्या त्रण, बराबर। तो आ बधी संख्याओ छे अवयवो नी आपेली छे। हवे तेना ऊपरथी आपणे जोईए के संख्या एक पासे फक्त एक ज अवयव एटले के ते पोते ज छे, बराबर, अने एक ए अविभाज्य के विभाज्य संख्या नथी, बराबर। तमारे खास याद राखवानुं छे संख्या छे आमां एक ते पोते विभाज्य पण नथी अने अविभाज्य पण नथी, बराबर। हवे आपणे बीजुं जोईए के बीजी संख्याओ छे के जेने जेना बे ज अवयवो छे, बराबर, के अवयवोनी संख्या बे ज होय तेवी कई कई संख्या छे, तो के बे पछी त्रण पांच सात अने अग्यार, बराबर। अग्यार ना अवयवो बे छे, बराबर, पछी तो के सात ना अवयवो बे छे, पांच ना अवयवो बे छे, बराबर। तो आवी जे पण संख्याओ होय के जेना अवयवो बे ज मात्र ने मात्र बे ज होय तेवी संख्याओ ने केवी कहेवाय, तो के अविभाज्य संख्याओ, बराबर। जे संख्याना अवयवो बे ज होय તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે, બરાબર। અને આ અવિભાજ્ય સંખ્યાઓના અવયવ બે તે ક્યાં ક્યાં હોય, તો કે તે સંખ્યા પોતે અને એક એક, બરાબર। એક છે, આપણે આગળ જોયું કે એક હોય તે દરેક સંખ્યાની સંખ્યાનો અવયવ છે, એટલે કે એક અને તે સંખ્યા પોતે, બરાબર, એ બે જ અવયવો હોય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, બરાબર। અથવા તો બે કરતા વધારે અવયવોની સંખ્યા બે કરતા વધારે હોય તેવી સંખ્યાઓને શું કહેવાય, વિભાજ્ય સંખ્યાઓ, બરાબર। તો હવે આપણે અહીં જોઈએ તો બે કરતા વધારે અવયવો હોય તેવી સંખ્યા કઈ કઈ છે, તો કે ચાર, ચાર છે એને ત્રણ અવયવો છે, પછી છ તેને ચાર અવયવો છે, પછી આઠ તેને ચાર અવયવો છે, નવ એને ત્રણ અવયવો છે, દસ તેને ચાર અવયવો છે, અને છ તેને બાર છે એને છ અવયવો છે। તો આ આટલી સંખ્યાઓ છે, ચાર છ આઠ નવ દસ, તે કેવી સંખ્યા થશે, વિભાજ્ય સંખ્યાઓ, બરાબર। તો હવે તમને આ પરથી ખબર પડી ગઈ હશે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, બરાબર। જેને બે અવયવો હોય, માત્ર બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા, અને જેને બે કરતા વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા, એટલે કે તેને બીજી સંખ્યાઓ વડે ભાગી શકાય, અને અવિભાજ્ય સંખ્યાઓને એના ભાગ પાડી શકાતા નથી, બરાબર। ત્યારબાદ આપણે જોઈએ એક થી સો છે તેમાં એના અવયવો પડ્યા વગર આપણે કઈ રીતે તે સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે તે શોધી શકીએ, બરાબર। તેના માટેના એક ગ્રીક ગણિત શાસ્ત્રી છે ઇરેટોસ્થેનિક્સ, બરાબર, તેને ત્રીજી સદીની અંદર ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીમાં એક પદ્ધતિ શોધી કાઢી, બરાબર। તેને શું કહેવાય, ઇરેટોસ્થેનિસ ચારણી કહેવામાં આવે છે, જે અહીં આપેલી છે। તેમાં આપણે કઈ રીતે અવિભાજ્ય સંખ્યા શોધી શકીએ, તો કે આપણે પહેલા એકથી સો સુધીના નંબર લખવાના, બરાબર, પછી એક ઉપર ચોકડી મારવાની, કારણ કે એક છે કોઈનો વિભાજ્ય કે અવિભાજ્ય અવયવ છે નહીં, બરાબર। પછી આપણે બે લેવાના, બરાબર। તો હવે
बेना गुणक में जे पण संख्याओ आवती होय तेने आपणे शुं करवानुं, तो के तेने आपणे चोकड़ी मारवानी। दाखला तरीके आ बे गुणिया बे एटले के चार, तो चार उपर चोकड़ी, पछी बे तेरी छ एटले छ उपर चोकड़ी, पछी बे चोक आठ एटले आठ उपर चोकड़ी, एटले के बेना पाड़ा में जे जे पण संख्या आवती होय तेना उपर चोकड़ी। बे पचा दस, तो आ दस उपर चोकड़ी, बराबर। पछी बे छक बार, बार उपर चोकड़ी, पछी चौद सोल अठार, ए रीते चोकड़ी मारतु जवानुं, बराबर। त्यार बाद आपणे पछी पाछो अहीं पहोंची जाय सो सुधी, पछी आपणे पाछो अहीं पहेलेथी जोवानुं तो के चार उपर आपणे चोकड़ी लागी गेली हती, बराबर। तो आपणे अहींथी बे नो बे ना अवयवी छे ई जोई लीधा। हवे आपणे ત્રણ ના અવયવી જોઈએ કે ત્રણ ના ગુણકમાં જે પણ હોય, ત્રણ ના પાડામાં જે પણ આવતા હોય એમાં ચોકડી મારી દેવાની, બરાબર। તો આ પાંચ છે ત્રણ ના પાડામાં આવે નહીં, બરાબર। સાત ત્રણ ના પાડામાં આવે નહીં, બરાબર। આઠ પણ ન આવે અને આઠ ઉપર ચોકડી પણ લાગી ગયેલી છે, તો ત્રણ એક ત્રણ, ત્રણ દુ છ, તો છ ઉપર ચોકડી, ત્રણ તેરી નવ, નવ ઉપર ચોકડી, ત્રણ ચોક બાર, બાર ઉપર ચોકડી, પંદર ઉપર ચોકડી, અઢાર ઉપર, એકવીસ ઉપર, ચોવીસ ઉપર, બરાબર, સત્યાવીસ ઉપર। તો આ રીતે ત્રણના ગુણકમાં જે પણ સંખ્યા આવતી હોય એના શું કરવાનું, તો કે ચોકડી મારતું જવાનું, બરાબર। પછી આગળ જવાનું, બરાબર। ચોકડી વગરના કઈ સંખ્યા બાકી રહેતી, તો કે પાંચ, તો કે પાંચ ઉપર આપણે રાઉન્ડ કરવાનું, બરાબર। પછી પાંચના ગુણક લેવાનું, એટલે કે પાંચ એકુ પાંચ, બરાબર। પાંચ દુ દસ, તો દસ ઉપર ચોકડી, પાંચ તેરી પંદર, પંદર ઉપર ચોકડી, પાંચ ચોક વીસ, તો વીસ ઉપર ચોકડી। એ રીતે આપણે સો સુધીમાં લેતું જવાનું, બરાબર। પછી આપણે છ ઉપર ચોકડી લાગી ગઈ, પછી સાત બાકી રહ્યા, તો સાત ઉપર રાઉન્ડ કરી અને પછી સાતના ગુણક હોય એમાં ચોકડી મારતું જવાનું। તો સાત દુ ચૌદ, તો ચૌદ ઉપર ચોકડી, સાત તેરી એકવીસ, એમાં ચોકડી લાગી ગઈ, બરાબર। પછી સાત ચોક અઠ્યાવીસ, એના ઉપર ચોકડી, બરાબર। આ રીતે આપણે ચોકડી આગળ મારતું જવાનું, બરાબર। તે પછી આઠ નવ દસ, એના ઉપર ચોકડી લાગી ગઈ, પછી અગિયાર, તો કે અગિયાર બાકી હતા એના ઉપર રાઉન્ડ અને અગિયારના ગુણકમાં હોય તેની ઉપર ચોકડી મારી દેવાની, બરાબર। તો અગિયાર દુ બાવીસ છે, પછી તેત્રીસ છે, એના ઉપર ચોકડી મારતું જવાનું, બરાબર। આ રીતે રહેતું જવાનું, પછી બાર ઉપર ચોકડી લાગી ગઈ, પછી તેર, તેરના ગુણક હોય એમાં ચોકડી મારતું જવાનું, બરાબર। આ રીતે તમે આગળ વધતા જશો તો તમને આ જે રાઉન્ડ કરેલી જે સંખ્યા છે તે મળશે, તે બધી કેવી હશે, અવિભાજ્ય સંખ્યાઓ, અને જેમાં ચોકડી લાગી ગઈ છે તે વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે, બરાબર। ત્યારબાદ આપણે જોઈએ એકી સંખ્યા અને બેકી સંખ્યા, એટલે કે ઇવન નંબર અને ઓડ નંબર, બરાબર। તો બેના ગુણકમાં છે જે સંખ્યા આવતી હોય તેને બેકી સંખ્યા કહેવાય, અને એકના ગુણકમાં જે સંખ્યા આવતી હોય તે એકી સંખ્યા કહેવાય, બરાબર। દાખલા તરીકે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ, એ બધી બેકી સંખ્યા કહેવાય, એટલે કે એને બે વડે ભાગી શકાય, બરાબર। બેકી સંખ્યા બેના ગુણકમાં આવતી હોય તે, અને તે સિવાયની જે સંખ્યા વધે, બેકી સંખ્યા સિવાયની જે સંખ્યા વધે તે કેવી કહેવાય, એકી સંખ્યા, એટલે કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર, એ બધી કેવી સંખ્યા કહેવાય, એકી સંખ્યા, બરાબર। હવે આના પછીના આપણા લેક્ચરમાં છે, આપણે કોઈ પણ સંખ્યા હોય તો તેને કઈ સંખ્યા વડે ભાગી શકાય અથવા ન ભાગી શકાય તેના વિશે જોશું।